રાજકોટ જિલ્લાના ધોરાજીના વોર્ડ નંબર 4 અને મુસાફરી બંગલો વિસ્તારના 150 ઘરના રહીશોને પીવાનું દૂષિત પાણી વિતરણ થતા સ્થાનિક લોકોમાં રોષ. રાજકોટ જિલ્લા ધોરાજીના જેતપુર મુસાફરી બંગલો વોર્ડ નંબર 4માં આશરે 150 જેટલા લોકો ત્યાં રહેતા હશે. છેલ્લા એક વર્ષથી નગરપાલિકા તંત્રને પોતાના વિસ્તારમાં પીવાનું દૂષિત પાણી આવતું હોય તેના ઘણા સમયથી રજૂઆત કરી, કોઈ પણ નક્કર પરિણામ નહીં આવ્યું. વોર્ડ નંબર 4ના રહીશોએ આ બાબતે ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાને ઘણી વખત રજૂઆત માટે પ્રયાસ કર્યા. વોર્ડ નંબર 4ની મહિલાઓએ જણાવ્યું છે કે અમારા વિસ્તારમાં ક્યારેય લખાયા નથી, મત લેવા આવતા હોય છે ત્યારે આવ્યા બાદ આ જ દિન સુધી મહેન્દ્રભાઈ પાડલિયા ધારાસભ્ય દેખાયા જ નથી. હવે તો અમારા વિસ્તારના ધારાસભ્ય કોણ છે તેની અમને ખબર જ નથી. અમારી રજૂઆત કોને કરવી તે એક મોટો પ્રશ્ન થયો છે. ધોરાજી નગરપાલિકા છેલ્લા એક વર્ષથી વોર્ડ નંબર 4માં 150 જેટલા ઘરો રહેતા હશે, પણ તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં દૂષિત પાણીની સમસ્યા દૂર કરવામાં આવી નથી. આજરોજ વોર્ડ નંબર 4 અને મુસાફરી બંગલોની મહિલાઓ લાલધૂમ થઈ છે, મીડિયા સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરી છે. ચીફ ઓફિસર અને નગરપાલિકા અને ભાજપના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા હાય હાયના નારા લગાડવામાં આવ્યા, વિરોધ પ્રદર્શન કર્યું. મહિલાઓને દૂષિત પાણી વિતરણ તથા મુશ્કેલીઓ તકલીફોથી કંટાળી ગયા છે. દૂષિત પાણીના કારણે મહેમાનો હોય કે નાના બાળકો, મહિલાઓને રહેવું મુશ્કેલ બની ગયું. પાણીનો પ્રશ્ન છે, 7 દિવસ 6 દિવસ 9 દિવસ ગમે ત્યારે પાણી આવે, ટાઈમ વગરનું પાણી આવે. ક્યારે એનો ટાઈમ ન હોય કે ક્યારે પાણી આપશું એમ. અમે મજૂરીએ જતા હોય, પાણીનો સ્ટોરેજ કરવાનું કઈ સાધન નથી, અને 3 કલાકમાં પહેલી કલાક ડોરું પાણી આવે, ગટરનું પાણી આવે કે વાસ આવે, હાથમાંથી વાસ ન જાય, કપડામાંથી વાસ ન જાય. બીજું પાણી આવે એ સાવ ઓછું, હાવ વપરાય ને એવું આવે. ત્રીજું પાણી 1 કલાક સારું આવે તો કેમ પાણી ભરવું? 3 કલાક મોટર હાલે તો અમારે એના લાઇટ બિલ કોણ ભરશે? લાઇટ બિલના ખર્ચા, પાણીનો એમ કે બગાડ કરોમાં 3 તો વેસ્ટ પાણી જાય છે, એનું શું કરવાનું? નગરપાલિકાને વારંવાર રજૂ કર્યા છે કે 1 વર્ષ થઈ ગયું, કોઈ જવાબ આપતા નથી. ધારાસભ્ય તો અહીંયા અમે જોયા જ નથી કેવા છે, અહીંયા આવતા જ નથી. મત જોતા તો ત્યાં સુધી મત ખોબલે ધોબલે લઈ લીધા, પછી કાંઈ શું કરે છે? ધોરાજીની પડજા, કેવો પ્રશ્ન છે, કેવા રોડ છે, કેવા રસ્તા છે, કેવું પાણી આવે છે, કેટલા દિવસે પાણી આવે છે, કોને પાણીની સગવડ છે કે નહીં, કાંઈ જોવું નથી એને. બધાય કોઈ પણ પ્રશ્ન એને ક્યારેય પણ એક દિવસે આખા ધોરાજીમાં ક્યારે એને મીટિંગ કરી નથી કે શું ધોરાજીની હાલત છે. હાવ પડજાની ધોરાજીમાં કોઈ રહેવા કે ધંધો કરવા માંગતું જ નથી. અને કે અમારી માંગ પાણી પ્રશ્ન, રસ્તા અને ચોખાઈ કચરાની બધી અમારે વ્યવસ્થા, સ્વચ્છતા જોઈ. પાણીના બધા વેરા લઈ લે છે, પાણીનો કોઈ પણ જાતની સ્વચ્છતા નથી, રોડના પાણીનો કે વરસાદના પાણીનો કે નિકાલ નથી. બધો પ્રશ્ન, એક પ્રશ્ન અમારા માટે એ કઈ નથી ઉકેલ માટે. એવી ધંધા માટે બિચારા બંધ થઈ જાય છે. પુષ્પાબેન નારણભાઈ અંટાળા મારું નામ છે, મુસાફરી બંગલો જેતપુર રોડ. ભગવાન શ્રી રામ છે એ મર્યાદા પુરુષોત્તમ હતા, બ્રહ્મ સ્વરૂપ પોતે બ્રહ્મ જ હતા, છતાં પણ નગરચર્યા કરવા માટે એ નીકળતા હતા. મારી પ્રજા સુખી છે કે દુઃખી જોતા હતા, પણ પાડલિયાભાઈને આટલા મત દીધા. પાડલિયાભાઈ કોઈ ફરકા નથી કે શું થાય છે શું નહીં. પાડલિયાભાઈ પોતાનું ભાણું છે ને એ જ હાથમીને બેઠા છે, પ્રજાનું શું થાય છે એ ખબર નથી. એને એમ છે કે હું જીતી ગયો એટલે મને સોનાનું સિંહાસન મળી ગયું, પણ ખોટી વાત છે. આમાં બધાની બધું આ સમાયેલી છે, ધ્યાન રાખે. અને ફરી વખત એને ચૂંટાવવું હોય તો પ્રજાનું ધ્યાન રાખે. કેટલી રજૂઆત કરવા છતાં કોઈ દિવસ આ બાજુ ફેરતા નથી. એ સ્વાર્થી હોય એવું લાગે છે, અને એનાનું જ કામ કરે છે. અમારું કોઈ દિવસ કર્યું નથી, રજૂઆત કરવા છતાં પણ કોઈ દિવસ આવતા નથી. પાણીનો નિકાલ ક્યાંય છે ને, એટલું પાણી ગટરનું બદબુ મારતી હોય એ નીકળે ક્યાં કાઢું? મારા છોકરાએ 4 જગ્યાએ બુંગરા કરીને પાણીના નિકાલ માટે કર્યું. એને કંઈક તો અકલ વાપરો. એટલું દૂષિત પાણી આવે કે ઘરની અંદર બોક મારવા માંડે છે, આખું ઘર વાસ મારવા માંડી જાય છે. અને એક બાજુથી એમ કે સ્વચ્છતા રાખો, તંદુરસ્તી જાળવો. શું કરવું અમારે? આમાં ક્યાં કઈ રીતે પાણી પીવું? બધા સદ્ધર હોતા નથી કે એ પણ પેલું ફિલ્ટરનું પાણી મગાવી શકે. પછી આવું ઉકાળીને ગમે એમ તો કરીને એને પાણી પીવું પડે છે. શું કરે? લાચાર થઈ ગઈ છે પ્રજા. આ વખતે નક્કી કર્યું છે કે અમે દેવું ને મત તો કોંગ્રેસને જ દેવું. માણા કપડા ધોવે, પીવાનું પાણી રાખે કે નાવા ધોવાનું રાખે, વાસણો તકવા ક્યાં જાય? આમાં બધાને સગવડ હોતી નથી પાણીની કે ટાંકા ભરી રાખી 9 દિવસનું, અને ફિક્સ ટાઈમ જ નથી હોતું.
એક કલાક તો ગટરનું જ આવે, બીજી કલાકે થોડુંક તાજો, ત્રીજી કલાક એક કલાક ભરવાનું છે. એક કલાકમાં માણાને સાત દિવસનું પાણી થાય એને કઈ જવાબ આપો? એક એક કલાકમાં થાય છે ને? આ પાણી કોણ પી જાય? આ એક લીટર એટલી પાણી કોઈ બોટલ પીવે તો કેવાય સાચો? અને હાલે તું શું થાય? કોલેરા થાય, બીમાર પડે અત્યારે બીમાર, એટલે હું દવાખાને ખર્ચો કરવાનો છું બધાને. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, ધોરાજી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.